આપણે સાત વધે પછી આખો આપણા શહેર જમાડી કે પછી યાદમાં કાર્ય નથી.
આની પાછળ આટલા બેન જમાડી આટલા નામની હોટલ મૂકું, લાખો રૂપિયા ખર્ચીને પણ તેને કબર જ બનાવી. સર્વજ્ઞ ભાઈ માથે રામ જવાનું જેવું ખરું ને? સર્વજ્ઞ ભાઈ કે માથે રામ જવા જેવું ખરું ને? દાદાગીરી બોસ માથે રામ કે માથે રામ? દાદાગીરી શેઠ માથે રામ ભાઈ માથે રામ? આપ કોઈ દ્વારા ની કઈ હોટલ છે જે હોટલના દાદા દાદા ચડે એસ્ટાબ્લિશ છે? આપણા પુરોહિતની જે હોટલ છે તેના દાદા દાદા ચડે કરેલી છે. આગળ કરો એટલે આપણે આગળ ચાલી જઈએ એવું સ્વાદિષ્ટ ખાવાનું. ફોરેસ્ટ કીધે ભાગ્યા છે ત્યાં જવા જોવી જેવી કોઈ ખાસ જગા છે ને? બધા પોઈન્ટ સનસેટ પોઈન્ટ એવો પોઈન્ટ મેનોરા પોઈન્ટ મેનોરા પોઈન્ટ એક નાળિયેર વાળો બેસે છે. મેં ઘણી વાર નાળિયેર પાણી પીવા માટે મેનોરા પોઈન્ટ લગતા જો પછી ખાતર નહીં તો નાળિયેર પાણી ખાતો માથેરામ એ સિટીનું નામ છે. માથેરામ શહેરને લોકો નારિયેર પાણી પીતા તેમાં કોલેસ્ટ્રોલ પોઈન્ટ અને એક પોઈન્ટ મેનોરા પોઈન્ટ મેનોરા પોઈન્ટ એક નાળિયેર વાળો બેસે છે. એનું કાર્ડ નારિયેર પાણી અત્યાર છે ત્યાં ટકા ખાતા નહીં પણ નાળિયેર પાણી પીવા નહીં પીતા. તાજારીનો સિઝનમાં મોકું પડે છે. તાજારીમાં સિઝન એટલે ઋતુમાં મોકું પડે છે. સાહેબ પણ મોકું નહીં છે ત્યાં અમારે એમ પ્રમાણ કે એકદમ જમવાનું સાથે નાસ્તાને ચલાવી લેવાય તો દિલ્હી ચાંચલની બાજુમાં એક દિવસ નહીં વાળા વાળા બેસે છે. પડખો શું પગ પગ નહીં વાળા બનાવે છે બધા ખાટા જ કરે છે. સાહેબ મોકું નથી પણ સીધે એમ કરવાનું કે એ ટાઈમ જમવાનું મને સાથે નાસ્તો કરવાની ચલાવી લેવું ત્યાં દિલ્હીમાં ચાંચલની બાજુમાં એક નહીં વાળો બેસે છે. એ પડખો મોટા પડેલે પહેરવા ફટાફટ દહીં વડા બનાવે છે. બધા ખાતા ખાતા કરે છે. કહે છે કે એના ફરફર કરતા જેના ઝરના પાણી ભરીને બેસી દેવાની મજા આવે છે અને આવો છે. તેઓ બધા કહે છે કે ત્યાં ફરફર ફરફર વહેતા ઝરના પાણી પગ ભરીને બેસીને અને મજા કરે આવો દેવો છે. અરે સાવ નંબર યાર એકવાર પેલા બોલું અને જ્યોતિષ્ય સાથે ઝરનામાં પાણી ભરીને બેસી રહ્યા છે એમાં તો સારું મંગળ બનતું ઉઠની દાળ ઢોળી ઘુમાવી પડી. ત્યારે તે પ્રતિજ્ઞા કરી નાખી કે આધા વગર પટલની દાળમાં ઉઠવો અને હવેની આધા પછી આનંદ સારી આશંકા તો બદલી મળે છે. અરે સાવ છેતરપિંડી યાદ કરીને પેલા ગુરુના મથાએ એ ભાઈવાને જ્યોતિષિયા સાથે જણાવવા પર ખોલીને સારી મોટા વ્રત રાખીને ઉઠની દાળ પટલની ઘુમાવી દીધી. પ્રતિજ્ઞા કરીને હવે ખેતું નથી ખાધ્યા વગર પટલની દાળ અને આતંકવાદીને કારણે આજે પણ સારસ્તીમાં બની પડે છે. તો મહાપરેશ્વર કેમ રહે છે? તો મહાપરેશ્વર કેમ રહે છે? ઓટોસ્પેસથી બાપા મહાપરેશ્વર જવું હોય તો કોઈ પ્રવેશ ગૃહમાં જવું પડે સારી પછી કોઈ ઝંઝટ જ નહીં. એક ટાઈપ રામાનંદ ત્રણ ટાઈપ નાસ્તો પહેલાં ટ્રાવેશ્વર આપે છે. અમે મોટો નાસ્તો આપે પછી ગપુ હશે મમ્મીને અમે બ્રેડ ભજીયા અને જે મંગાવો એ નાસ્તો તૈયાર રહે. અરે બટ મિસ ખીર બાપા મહાદેવમાં મહાપરેશ્વરમાં જઈએ ટ્રાવેલ્સના ફૂલવાળોમાં જવું પડે અને તેનું કંઈ જંજબ નહીં. ત્રણ ટાઈમ ખાવાનો ચાર નાસ્તો પહેલાં ટ્રાવેલ્સવાળો આપે છે. નાસ્તો આપે તેમાં બટેકા ફૂલ હશે પ્રજાનો અને મહાપો તે નાસ્તો તૈયાર હોય છે. પહેલી સવારે પોણા ચાર વાગે મહાપરેશ્વર સૂર્યનારાયણના ગાડા પર નક્કી એવી વાત તેઓ હોય એ વાત કરી છે. અને પહેલી સવારમાં ચાર વાગે મહાપરેશ્વર સૂર્યોદય જો દ્રશ્ય છે તે એવું આપણે ગાડા કરી મૂકીએ તેવી વાત છે તે વાત સાચી છે. પણ એવા ગાડા મૂકવામાં ન કરો મારે નહીં સુરત તો નવરો છે એટલો ઉગી જાય છે એની માટે થઈને આપણે શા માટે ઉજા કરો સુરત તો વધારે સરખો જ છે એ કોઈ બગાડમાં કરવું નહીં. આપણે ગાડા ન કરવું જોઈએ ભૈયા સુરત તો નવરો છે વહેલો ઉગી જાય છે એના પછી આપણે શું ઉજાગર કરવાનું. સુરત તો બધો સરખો જ છે એ કપાત મુસીબતમાં શું કામ કરવું છે? વેકેશન મહાપરસ મને હા માણે પડે છે એના માટે સરખું પાડવું એવી શક્તિને જાણતા જેમ કરું આવું ઉઠી જાઓ. વેકેશન મહાપરાની મહાપાણી મુશ્કેલી કોઈ પણ બહુ પડે છે એને કારણે સસ્તું સિદ્ધપુરની જાત્રા અને આવું જવું ઉપડી જાઓ તેમ કહે છે. કહો કહેતા આવો તો રમેશ દાજી પાસે છુટ્ટી લખાવી હોય તમે કહો તો રમેશ દાજી પાસે એક
સવિસ્તાર ઉત્તર આ પાઠમાં આવતા મન માનસ સ્વભાવની સૌંદર્ય માનવ
વિશે ને રસ લેતા પ્રવાસીઓ વિશે નોંધ લો. સુરત તો બધે સરખો છે તે પાઠમાં નાના સ્વભાવની વિચિત્ર ન તેની ટેવોને લેખકે ધ્યાન રાખવું જોઈએ. માણસ જોવા લાયક ખાવા પાણી સ્થળોનું પ્રવાસે જાય છે. માણસને તેનું સૌંદર્ય માણવું નથી, તેની ખાસિયત જાણવી નથી, પણ અહીંયા રસ્તાની માહિતી જો મેળવી નથી. માણસ સ્વભાવ વિચિત્ર છે. તે ખાવા પીવાની વાતો કરે છે, ગેસ સ્તરે કઈ વાનગી ટેસ્ટી ટેસ્ટ કરો તેની વાત કરે છે. આગ્રાના દહીંવડા જે ખાય છે, માથેરાની સુરતનું હોટલ જે ખાય છે, દાર્જિલિંગના દહીંવડા વાળો જે ખાય છે, રાજધાની સૌંદર્ય જોવાનો પોતાનો રસ નથી. આ બસ ગાડા મૂકીને એવો સૌંદર્ય જોવાનો રસ નથી. તેથી પ્રવેશ છે ને બધે સામે સરખા છે. શું આખરે લેખક ક્યાં જવાને ન જવા માટે કેમ વિચાર કરે છે? સુરત તો બધો સમય છે પાટના સુરતને બાઈક અને લેખક વચ્ચે રજાઓ કયા સ્થળે પ્રવાસી જવાનું કે વાતચીત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ જોયો, સ્વાધ્યાય જોયો.